ક્યાં ગયા તા તમે? પોલીસ સ્ટેશન હે. કેમ થયું? કઈ પાર મળી? ના. સાહેબે કઈ કીધું? સાહેબે કીધું કે તમારી દીકરીનો હજી કોઈ પત્તો નથી લાગ્યો. હવે તો હવે શું કરશું આપણે? હા, પોલીસે કઈ નહીં કરે તો આપણે આપણી દીકરીને કેવી રીતે ગોતશું? પોલીસ કઈ નહીં કરે એવું નથી. એ લોકો એની કોશિશ કરે છે. એને વાયરલેસ ઉપર બધે મેસેજ પણ મોકલી દીધો છે અને નાકાબંધી પણ કરાવી દીધી છે. એ લોકો એની મહેનત કરે જ છે, પણ હવે અત્યારે ભાળ નથી મળી. તો એમ તો એ લોકોએ મને ત્યાં સુધી કીધું કે તમારી દીકરી કોલેજથી છૂટી અને સીસીટીવી ફૂટેજથી એવું જાણવા મળ્યું છે કે ટાગોર રોડથી તમારી છોકરી નીકળી છે અને ત્યાર પછીની કોઈ ભાળ મળતી નથી. ક્યાં વહી ગઈ છે? શું થયું હશે? હા, છોકરીને એટલી ભાન નથી પડતી કે મારા મા બાપ કેટલી ઉપાધિ કરતા હશે. હે, ફોન નથી કરી શકતી કોઈ પાસેથી લઈને. મને છે ને આ છોકરીની ચિંતા પણ થાય છે અને એક બાજુ આની ઉપર ગુસ્સો પણ આવે છે. આનું શું કરવું? આ છોકરીનું આ છોકરી જો નહીં મળે તો આપણે શું કરશું? આવું ન બોલો. હજ 12 દિવસ થઈ ગયા, હજ છોકરીની કોઈ સંભાળ નથી. શું કરશું? કોને વાત કરવી? મને કઈ સમજાતું નથી. મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. હવે તારી વાત તો બરાબર છે, પણ આપણી પાસે તો અત્યારે ચિંતા કર્યા સિવાય બીજું કઈ છે પણ નહીં. તું જો મારી વાત સાંભળ, આ છોકરી છે ને, તને સાચું કહું ને તો આ છે ને આપણી છૂટછાટનું પરિણામ છે. કારણ કે એને ખબર છે કે આપણે હું કાંઈ પણ જઈએ આવીએ વહેલા મોડું તો મમ્મી પપ્પા તો કાંઈ આપણને કહેવાના નથી, તો આપણી ગેરલાભ ઉઠાવે છે. એવું નથી, અમુકવાર એના કામ કરતી હોય છે, એમાં હું રોકટોક કરવાની? હવે નાની થોડી છે, એને બધી ભાન પડે છે કે એને ક્યાં જવું ક્યાં નહીં. ગમે કાંઈક તો થયું હશે તો જ મારી છોકરી ઘરે પાછી ન આવી હોય, પણ એવું હું થયું હશે? હવે તું છે ને ચિંતા ન કર. અને હું એવું વિચારું છું કે આપણે છે ને બધી ન્યૂઝ ચેનલ ઉપર અને છાપામાં આપણે જાહેરાત આપી દઈએ તો કદાચ આપણી દીકરીની ભાળ મળી જાય. કદાચ કોઈ વ્યક્તિ થોડા ઘણા ઇનામની લાલચમાં આપણને કોન્ટેક્ટ કરે. તમારે જે કરવું એ કરો, મને મારી દીકરી એક બે દિવસમાં ઘરે પાછી જોઈએ, બસ. આનાથી વધારે હું ટાઈમ નહીં આપું તમને. તમારે જે કરવું હોય એ કરો, જે રસ્તા લેવા હોય એ લ્યો. હું મહેનત કરું છું ને, આવી જશે. તું શાંતિ રાખને. હા, તમને ખબર છે આજે હું શોપિંગ કરવા ગઈ હતી, મારા માટે નવા કપડાં લાવી છું, જો તો કેવા છે. અરે વાહ, સરસ. પણ આ બે એક કલર કેમ લીધા? થોડો અલગ લીધો હતો. વાહ, હવે કલર ને કોણ નોટિસ કરે છે? અને કેમ મારે એક સાથે શું નવું શોપિંગ કરીને આવી લાગે છે? હા, બીજું કોઈ ઓપ્શન નહોતું ને. કેટલા દિવસથી એક ને એક કપડાં પહેર્યા હતા, એટલે આજે મને થયું કે કપડાં લઈ આવું મારા માટે. તને કેમ છે? બસ સારું છે. બોલે તુંય જોઈ લે. હા, અંજલી જોઈને લાવી હશે તો સારા જ હશે ને. અંજલી, તું આજકાલ કરતા અહીંયા રહે છે ને, બસ દિવસ જેવું થઈ ગયું છે. હવે તું તારા ઘરે પાછી ચાલી જા, તારા પપ્પા તારી ચિંતા કરતા હશે. ખબર છે મને કે મમ્મી અને પપ્પા ચિંતા કરતા હશે, પણ તારું શું? તને આ હાલતમાં છોડીને હું કેવી રીતે જઈ શકું? જો અઠવાડિયું 10 દિવસ ખમી જા, જેવું તને સારું થઈ જશે ને એટલે હું મારા ઘરે જતી રહીશ. હા બેટા, પણ એક કામ કર ને, ભલે ને તું હજી વધારે રોકાય, એક વાર મમ્મી પપ્પાને ફોન તો કરી દે કે તું અહીંયા છે, અને એવું હોય તો અમારી સાથે વાત કરાવી લે. ના આંટી, મમ્મી પપ્પા નેરો માઇન્ડેડ છે, એ ક્યારે આ વાતને સમજશે જ નહીં કે હું એઝ અ ફ્રેન્ડ તમારા ઘરમાં રહું છું. ખોટી આનાકાની કરશે, એના કરતા આપણે કોઈને કંઈ કહેવું જ નથી. જ્યારે હું ઘરે જઈશ ને ત્યારે હું લડી લઈશ. ત્યારે પછી એ લોકો ગુસ્સો નહીં કરે બેટા?
બા કરશે ગુસ્સો પણ દીકરી છું ને બીજું તો કઈ નથી કહેવાના ને પણ તારું શું તને જ્યાં સુધી ઠીક નહીં થાય ને હું નથી જવાની અંજલી કેવી વાત કરે છે તું મને શું વાંધો છે હવે જો ને ડોક્ટરે તો પાટો પણ છોડી આપ્યો છે અને થોડો સમય દવા લેવાનું કહ્યું છે હવે દવા લેવામાં તારી શું જરૂર છે બા છે ને જય મેં ના પાડીને કે આ હાલતમાં હું તને છોડીને નહીં જઉં હવે વાત પર કોઈ ચર્ચા નહીં કરે બસ હું તમારા ઘરમાં બોજ હોય ને તો કહી દો તો હું જતી રહીશ બેટા બોજનું ન હોય મને તારી ચિંતા હોય છોકરીની જાત છે ને એટલે ઘરે ચિંતા કરતા હોય એ લોકો અત્યારે છોકરો ભલે 15 દી ઘરે નો આવે તોય વાંધો નહીં એ પિત્તળનો લોટો કહેવાય માંજો એટલે ઉજળો પણ બેટા દીકરીની જાતને ડાગ લાગતા વાર ન લાગે છોડો ને બા બધી વાત હવે એને જીદ છે તો પછી રહેવા દો પણ હા શક્ય હોય તો તારી ઘરે ઇન્ફોર્મ કરી દેજે હેલો હા રાકેશ અરે બસ સારું થઈ જ ગયું છે અને થોડા દિવસ દવા લેવાની જરૂર છે ખાલી હા સંભાળી લેજે ને ઓકે મળીએ પછી હા મૂકું આપણે બંને ઘણા દિવસથી આ ઘરમાં સાથે રહીએ છીએ પણ ક્યારે પણ કોઈ પર્સનલ બાબતે આપણે ચર્ચા નથી કરી જો તું તૈયાર હોય તો આજે એઝ અ ફ્રેન્ડ હું તને કંઈ પૂછવા માંગુ છું હા જે મારું નેચર એવું જ છે હું મારા ફ્રેન્ડ સાથે મારા ફેમિલીમાં બધે ખુલીને વાત કરી શકું છું પણ જ્યાં સુધી હું કોઈને પૂરી રીતે ઓળખતી ના હોઉં મને કોન્ફિડન્સ ના હોય ને કે એ માણસ મારી વાતને સમજશે ત્યાં સુધી હું ક્યારેય કંઈ વાત નથી કરતી અને એટલે જ આટલા દિવસમાં મેં તમારી સાથે કોઈ જ વાત નથી કરી જો અંજલી તારા જીવનમાં શું ચાલી રહ્યું છે શું નહીં એ બધી બાબતો જાણવાનો મને કોઈ જ હક નથી પણ હા તે કહ્યું ને હવે કે આપણે બંને સારા મિત્રો બની શકીએ છીએ તો મારે તને એ વાત પૂછવી છે કે હે દિવસે તું જે છોકરાની સાથે મગજમારી કરી રહી હતી એ છોકરો કોણ છે અને તારી સાથે આવું શું કામ કરતો હતો ખબર છે મને જય કે ઘણા દિવસથી તને આ સવાલ મૂંઝવે છે તો હું તને આખી વાત કહું એનું નામ રાહુલ છે અમે બંને કોલેજમાં સાથે ભણતા હતા મારા અને રાહુલના વચ્ચે રિલેશનશિપ હતા બહુ સપનાઓ જોયા હતા મેં કે એની સાથે મેરેજ કરીશ મારી લાઈફ જીવીશ પણ રિલેશનને 6-7 મહિના થયા ને પછી મને ખબર પડી કે રાહુલને તો બહુ બધી ખરાબ આદતો છે ડ્રગ્સ દારૂ જુગાર શું ખરાબ આદત નથી એમ બસ આ બધી વાતની ખબર પડી ને એટલે મેં એને છોડી દીધો પણ એ એક તરફા પ્રેમમાં હતો એટલે મેં એને છોડી દીધો એને છોડી દીધો હતો તો પછી એ દિવસે તારી સાથે આટલું જોર જોરથી વાતો શું કામ કરતો હતો મને તો લાગતું હતું કે કંઈક બળજબરી પૂર્વક તને કહી રહ્યો હતો હા એ બળજબરી જ હતી રિલેશન તૂટ્યા ને ત્યારે મારી તરફથી બધું ક્લિયર હતું કે હવે હું રાહુલને ક્યારેય નહીં બોલાવું ક્યારેય એની સાથે કોઈ પણ જાતના કોન્ટેક્ટ નહીં રાખું પણ રાહુલ એકતરફા પ્રેમમાં પાગલ હતો એની તો જીદ હતી જો એ લગ્ન કરશે ને જીવશે ને તો ફક્ત મારી સાથે બસ આ જુનૂનમાં ને જુનૂનમાં હર હંમેશા મારી પાછળ ફર્યા કરતો હતો અને તારી આ હાલતનું કારણ પણ એ જ છે એનો એક તરફો જુનૂની પ્રેમ હા એનો જુનૂન અને એનો ગુસ્સો તો મેં એ દિવસે જોઈ જ લીધો હતો અરે વાત સમજાવી રહ્યો હતો શાંતિથી પૂછી રહ્યો હતો એમ છતાં પણ વાત સાંભળી ન સાંભળી કરીને સીધો છોરો ગુસાવી દીધો પીઠ ખબર છે જય મને કે તું નિર્દોષ હોવા છતાં પણ તને સજા મળી છે અને એટલે જ હું તારી સાથે છું કે જ્યાં સુધી તને ઠીક નહીં થઈ જાય ને ત્યાં સુધી હું તને છોડીને ક્યાંય નહીં જઉં જો અંજલી આ ખોટી જીદ લઈને બેઠી છે તું તારે હવે તારા પપ્પાના ઘરે જવું જોઈએ ના જ્યાં સુધી તું ઠીક નહીં થઈ જાય ને ત્યાં સુધી હું ક્યાંય નહીં જઉં હું અહીંયા જ રહીશ તારી સામે તારી પાસે ચિંતા થતી હશે તારા પપ્પાને તે ક્યારે વિચાર્યું છે કે તારા વગર એમની શું હાલત થતી હશે અને તારું શું હું તને છોડીને જઈશ તો શું થશે
તારા મમ્મી એકલા થોડી પહોંચી વળશે. જોજે, જીદ છોડી દે અને મહેરબાની કરીને મને થોડા દિવસ અહીંયા રહેવા દે. જેવો તું ઠીક થઈ જઈશ ને, પ્રોમિસ, હું એ જ દિવસે મારા ઘરે જતી હોઈશ. હે, તું વિચારતી કેમ નથી? હે, તારા પપ્પા છે. ચલ, એમનું તો ઠીક છે, પણ આપણી આજુબાજુમાં રહે છે એ બધા લોકો શું વિચારશે? આપણા સંબંધને શું નામ આપશે ખબર છે તને? મારે નથી જાણવું કે શું નામ આપશે. તે જ તો હમણાં કહ્યું ને કે આપણે બંને ફ્રેન્ડ્સ છીએ, તો પછી સમાજ શું કહેશે એ વિચારવાની તારે જરૂર નથી. એ બધું છોડ, આ ચા ઠંડી થાય છે. નાસ્તો કરવો છે કે પાછો લઈ જાઉં? નહીં, કરી લઉં છું નાસ્તો. કપ લઈ આવું છું, પછી નાસ્તો કરી લે. અરે રાહુલ, આમ કઈ બાજુ જાય છે? થોડુંક કામ છે એટલે જાઉં છું. કાકા, આમ તો મજામાં ને? હવે ઠીક છે બેટા, બધું હું તને વાત કરવી. આ મારી દીકરી અંજલિ 15 દિવસથી ઘરે નથી આવી. ક્યાં ગઈ છે ને એનો કોઈ પત્તો જ નથી. અરે કાકા, મને ખબર છે ક્યાં ગઈ છે, કઈ જગ્યાએ રહેશે, અને તમને નથી ખબર? બહુ કહેવાય. અરે નાના બેટા, મને નથી ખબર અંજલિ ક્યાં છે. અરે મેં 15 દિવસમાં કેટલી તપાસ કરી, મેં પોલીસ કમ્પ્લેન પણ કરી, એમાં છતાં કોઈ પત્તો નથી લાગ્યો. તને ખબર હોય તો કેને ક્યાં છે અંજલિ? અરે કાકા, હા તમારી અંજલિ છે ને એ જય નામના છોકરા હારે ભાગી ગઈ છે, અને આપણે આ શહેરમાં કબીરનગર નથી, ત્યાં જ રહે છે. હું વાત કરશો તું? હા, આ આપણે આપણે સિટીની બહાર તાપીના સામે કિનારે કબીરનગર છે, ત્યાં ત્યાં. અને અંજલિએ મારી મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરી લીધા? હા, મેં બહુ સમજાવી અને અને ઘણા સમયથી છે ને આ બે વચ્ચે આડા સંબંધ હતા, સમજ્યા? મેં બહુ કીધું કે તારા બાપનું નાક કપાય, તારા પપ્પાની ઇજ્જત જાય, પણ મારી વાત સાંભળી જ નહીં. પછી તો મારે તો શું કરું? મને તો એમાં તો આ છોકરી ક્યાંક ગાયબ થઈ ગઈ છે. અને એ છોકરો રહ્યો ને, એ દારૂડિયો છે, ડ્રગ્સ લે છે. હે ભગવાન, તો આ બધી વાતની અંજલિને ખબર નથી, અને છતાં પણ એને આવા છોકરા સાથે લગ્ન કરી લીધા? છોકરીએ તો મારું નાક કપાવ્યું, મારી આબરૂ ઉપર કાળી ટીલી બેસાડી. આ છોકરીનું તો હું મરું ત્યાં સુધી ચહેરો જોવા નથી માંગતો આનો. બરોબર છે, અને હવે તમારે મળે નહીં શું કામ છે? બહુ સમજાવી હતી મેં, સમજ્યા તમે? પણ આવી છોકરી આની કરતા ધરતી ઉપર આવતી જ ન હોય તો સારું. હા, તમારી જેવા એક સજ્જન માણસની ઇજ્જત ઉપર દાગ લાગે એ સારું લાગે. સારું થયું બેટા તે એના સમાચાર મને દીધા. નહીતર મને તો અત્યાર સુધી મારી દીકરીની ચિંતા હતી, પણ હવે મને એની કોઈ ચિંતા નથી. આ કપાતરે મારું નામ બોલાવ્યું છે, અને તને ક્યાંક મળે ને તને કહી દેજે કે આજથી તારો બાપ પણ તારા માટે મરી ગયો છે, નથી જવું મારે એનું જડબું. અરે કાકા વાંધો નહીં, હું તમને તારે કહી દઈશ, પણ તને આ જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું. તમે કઈ ઈચ્છા એની અધૂરી રાખી. અરે બેટા, હવે એ તો હું તને શું વાત કરું, મારી છોકરીની દરેક ઈચ્છાઓ મેં પૂરી કરેલી છે, અને એ કપાતરના મનમાં આવું બધું હાલતું હતું તો મને પહેલાં કહેવું તો જોઈએ કે પપ્પા હું આ છોકરાને પસંદ કરું છું, મારે એની સાથે લગ્ન કરવા છે. અરે હું ક્યાં ના પાડવાનો હતો? મારી મરજી વિરુદ્ધ જઈને એને આવી રીતે ભાગીને લગ્ન કરી લીધા. હવે તમે નિરાશ થાવમાં જી ચૂઈ, અને આ તો હું આવળી સંગત થઈ હોય ને એટલે આમ થાય. બાકી મારી કેવી સારી ફ્રેન્ડ હતી તમને ખબર છે ને. મારે તો હવે શું કરવું, હાલો તો કઈ વધારે ચિંતા નહીં કરતા, અને મારે થોડુંક કામ છે તો હું જાઉં. હા બેટા, પછી મળજે. હા ભગવાન.